नवचर्चित नवसारी विजलपुर नगरपालिका योजा प्रथम चूंटी भाजपे जेर वोर्ड की 52 बैठक में 51 उम्मीदवार नाम जाहिर कर अगौ काउंसिलर रही चुकेला भाजपा अग्रणी एवं घना बादबाकी करी नाखी छे। अगाउ पालिकाना प्रमुख अने उपप्रमुखना रही चुकेला विविध कमिटीना चेरमेन रही चुकेला भाजपना संगठनमां टोचनो होद्दो धरावता पण टिकिट मांगी छतां आपी न हती। 60 वर्षथी वधु वयना 3 टर्मथी वधु चूंटायेला वोर्ड 12 टिकिट मांगनाराने पण मधनसे टिकिट आपी नथी। नवरचित नवसारी विजलपुर नगरपालिकानी कुल 52 बैठक माटे 220थी वधु जणाए भाजपमां टिकिट माटे उमेदवारी नोंधावी हती जेमांथी 51 नाम बुधवारे जाहेर कर्या हता। कबीलपुर 24C विस्तारना वोर्ड नंबर 5 में एक स्त्री बैठक नु नाम जाहिर करायुं हतुं। पालिका में पड़ेला 8 गामडामांथी पण प्रतिनिधित्व अपायुं हतुं। केटलाक बिल्कुल नवा उम्मीदवार ने टिकट अपाई तो केटलाक कंपायेला धोरण धोरणे पोताना सगाने टिकट आपवामां सफल थया छे। ज्यारे भाजपे अगाउ करेल जाहेरात मुजब 60थी वधु वयना टिकट मांगनारा अग्रणीओनी टिकट कापी छे। अग्रणीओमां प्रेमचंद लालवाणी, रमेश हिराणी, धीरुभाई गेवरिया, त्रिभुवन चावड़ा, शीलाबेन देसाई, निशार कुरेसी, छनाबाई जोगी, नितिन कंसारा, कुसुमबेन धानका, सुरेश शेठ नो समावेश थाय छे। जो कि आमांथी 4 ना सगाने साची लेवामां आव्या छे। आ उपरांत नवसारी पालिकाना गटतमां चूंटायेला अग्रणी संकेत शाह नहीं पण 3 वोर्डमांथी दावेदारी करी हती। 3, 6 अने वोर्ड नंबर 7 दावेदारी करी छे परंतु तेमने एक पण टिकिट अपाई नथी। तेओ धारासभ्य पीयूष देसाईना नजीकना मनाय छे। જ્યારે વિજલપુર પાલિકામાં પ્રમુખ રહી ચૂકેલા પ્રકાશ પાટીલ અને જ્યોતિબેન જોશી, ગટમમાં ઉપપ્રમુખ રહેલા સંતોષ પંડુકર, નવસારી પાલિકા પ્રમુખ રહી ચૂકેલા જિજ્ઞેશ દેસાઈ, સરપંચ રહેલ સાજન ભરવાડ અને હરીશ દેશમુખને પણ ટિકિટ અપાઈ નથી। આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લઈને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે નામોની જાહેરાત કરવામાં આવી છે। એમાં નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયત, 30 જિલ્લા પંચાયત અને 76 નગરપાલિકાની સીટોની નામની અમને યાદી આપી છે। એ અમે આજે જાહેરાત કરીએ છીએ। નવસારી જિલ્લાની જે તમામે તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવશું એવી અમને પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ છે। અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબનું જે સપનું છે 182 વિધાનસભામાંથી 182 વિધાનસભા એમાં નવસારી જિલ્લામાં અમે તમામે તમામ બેઠકો જીતીને ભાજપનો ભગવો લહેરાશું અને નવસારી જિલ્લો કોંગ્રેસ મુક્ત નવસારી જિલ્લો બનાવશું એવું અમને અમારા કાર્યકર્તા પર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે। કેટલાક જૂના જોગીઓના પણ પત્તા કપાયા છે, શું કહેશો? નારાજોને કેવી રીતે જૂના જોગ્યના પત્તા નથી કપાયા પણ કોઈ વ્યવસ્થાના ભાગરૂપે એમને સ્થાન નહીં આપી શક્યા એવું બની શકે। જ્ઞાતિવાદ ભારતીય જનતા પાર્ટીમાં છે જ નથી, કાર્યકર્તાની ક્ષમતા મુજબ કામગીરી આપવા પાટીદારોમાં જૂથો નથી પડ્યા, દાવેદારો હોઈ શકે એટલે એકબીજા પોતપોતાની દાવેદારી કરવાનો બધાને અધિકાર છે। કેટલા ટકા મેરિટ મુજબ ટિકિટ અપાઈ છે? અમારા જિલ્લામાં અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીની સૂચના અનુસાર બધી જ ટિકિટો મેરિટ આધારે જ આપવામાં આવી છે। અમારું એક જ લક્ષ્ય છે કે કોઈ પણ રીતે ચૂંટણી જીતવી, એમાં કોઈ બાંધછોડ નથી, કોઈ બીજો કોઈ કારણ। અમારા પાર્ટીના કાર્યકર્તાઓ છે, દાવેદારી કરી છે, નારાજગી થોડી ઘણી હોઈ શકે પણ ઓવરઓલ અમારા કાર્યકર્તાઓ પાર્ટીના વરેલા કાર્યકર્તાઓ છે એટલે એ લોકોના દિલમાં ખાલી ભાજપ અને કમળ જ છે એટલે પાર્ટીના કાર્યકર્તાઓ એક બે દિવસમાં જ આમાં કામગીરી લાગી જશે। આમ આદમી અને કોંગ્રેસનો અમારી સામે કોઈ પડકાર જ નથી। આગામી દિવસોમાં અમારે પાર્ટી તરફથી આખી રણનીતિ બનાવી દેવામાં આવી છે। અમારો માઇક્રો પ્લાન મેનેજમેન્ટ મુજબ અમે કામગીરી કર્યા છે। અમારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પર અમારા કાર્યકરો પ્રવાસ કરી રહ્યા છે। અમે ગામે ગામ સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના નારા સાથે અમે આ ચૂંટણી જીતશું।